ભણવા છે, બરાબર, જેની આપણે ચર્ચા ગઈ વખત થોડી કરી હતી. હવે થોડી ત્યાંથી આગળ ધપાવો બેટા, ડન. ચલો યાદ કરો, પહેલો પ્રશ્ન છે મારો, યાદ કરીશું, નામ યાદ રાખીશું બેટા. પહેલો પ્રશ્ન છે ધાતુના ભૌતિક ગુણધર્મો જણાવો. ચલો આપણે યાદ રાખીએ, પહેલો પ્રશ્ન મારે કયો ભણવો છે બેટા, ધાતુના ભૌતિક ગુણધર્મો જણાવો. શું ભણવું છે બેટા? ધાતુના ભૌતિક ગુણધર્મો ભણાવો. તો ચલો એના માટેની આપણે શોર્ટ સ્કીમ તૈયાર કરી હતી, ગઈ વખત આપણે કરાવી હતી, ફરીથી એને બોલી દઉં બેટા. યાદ કરીશું એની શોર્ટ સ્કીમ શું થશે બેટા, યાદ કરો, ઘંટીમાં બર ચક ગૌ, બરાબર. ચલો પહેલી શોર્ટ સ્કીમ તૈયાર કરી આપણે બેટા, બરાબર. હા, કઈ શોર્ટ સ્કીમ આવશે બેટા? ઘંટીમાં ભરચક ગૌ. ચલો શું બોલીશું બધા? બોલવાનું મનમાં, હા, મ્યુટ રાખીને બોલવાનું મનમાં, અનમ્યુટ કોઈ નહીં થાય, અનમ્યુટ નથી થવાનું વિશ્વદેવ, બરાબર, મ્યુટમાં જ બોલવાનું છે અંદર અંદર. ચલો બોલો, ઘંટીમાં ભરચક ગૌ, બોલો બધા તૈયાર કરો બેટા. શું આવશે? ઘંટીમાં આ કોણ બોલ્યું પાછું? લે વિશ્વદેવ, મ્યુટ રાખીને બોલવાનું, મ્યુટ. સર મ્યુટ તો છે. લે અનમ્યુટ કહેવાય આને, ખબર ના પડે તો બંધ રાખીને બોલવાનું. હા એમ, ચલો ઓકે બેટી, ખબર એના વખત મ્યુટ એટલે ચાલુ કરવું એવું થતું છે. ચલો બેટા, શોર્ટ સ્કીમ આવડી ગઈ, ઘંટીમાં ભરચક નિર્મિત આવડી બેટા, શોર્ટ સ્કીમ. ચલો ધ્રુવી, તમે બે જણા નવા છો, તમે બંનેને આવડ્યું છે ધ્રુવી? હા સર. ઓકે, શું યાદ રાખ્યું? ઘંટીમાં ભરચક ગૌ. ચલો આપણે એ શોર્ટ સ્કીમના દરેકના મતલબ સમજી લઈએ. જો બેટા, પહેલા ઘનનો મતલબ થાય ધાતુઓ હંમેશા ઘન સ્વરૂપે જોવા મળે છે. પહેલા ઘનનો મતલબ શું થઈ જાય? ધાતુઓ હંમેશા ઘન સ્વરૂપે જોવા મળે છે. જો ટીનો મતલબ થાય ધાતુઓને ટીપી શકાય છે. ટીનો મતલબ શું થઈ જાય બેટા? ધાતુઓને ટીપી શકાય છે. ટીનો મતલબ ધાતુઓને ટીપી શકાય છે. માનો મતલબ થાય બેટા ધાતુઓમાંથી મિશ્ર ધાતુઓ બનાવી શકાય છે. શું આવશે બેટા? ધાતુઓમાંથી મિશ્ર, એટલે જો માંથી મિશ્ર ધાતુઓ બનાવી શકાય છે. ભનો મતલબ થાય ધાતુઓ ભારે હોય છે. ભનો મતલબ કેવો થાય બેટા? ધાતુઓ ભારે હોય છે, મારા જેવી ભારે હોય, બરાબર ને? ધાતુઓ કેવી હોય બેટા? ભારે, મારા જેવી, બરાબર. પછી રણનો મતલબ થાય બેટા ધાતુઓ રણકાર ઉત્પન્ન કરે છે બેટા, બરાબર. આપણે કોઈ પણ ધાતુ લઈ લઈએ બેટા અને ધાતુને આપણે અથડાઈએ તો રણકાર ઉત્પન્ન થાય. જેનો બેસ્ટ એક્ઝામ્પલ છે મંદિરમાં રહેલો બેલ બેટા. આપણે મંદિરમાં જઈએ તો બેલ ખખડાઈએ તો રણકાર ઉત્પન્ન થાય ને, ટાન ટાન ટાન, કે નથી થતું? થાય છે ભાઈ, મંદિરમાં કોઈ બેલ ખખડાયો છે કે નથી ખખડાયો અત્યાર સુધી? હા તો બરાબર, નહીં આ તો પાછા કઈ સાહેબ અમે મંદિરમાં જતા જ નહીં. અત્યારે ક્યાં જતા હોય કોરોનામાં, પણ પેલા તો ગયા હોય ને બેટા આપણે, બરાબર. હા, આમ ટાન 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 કેવો ફર્સ્ટ ક્લાસ અવાજ આવે હે ને? તો બેટા એ રણકાર ઉત્પન્ન કરે. પછી આવશે ચનો મતલબ થાય ધાતુઓ ચળકાટ ધરાવે છે. ચનો મતલબ શું થઈ જાય બેટા? ધાતુઓ ચળકાટ ધરાવે છે. કનો મતલબ થઈ જશે બેટા ધાતુઓ કઠિન હોય છે. ધાતુઓ હંમેશા કઠણ હોય, બરાબર. ધાતુઓ કેવી હોય બેટા? કઠણ હોય. સૌ બેસ્ટ એક્ઝામ્પલ આપું, લોખંડ લઈ લેવાનું, કઠણ હોય કે ના હોય આપણે ટેસ્ટ કરવાનું. જો આજે પ્રેક્ટિકલ કરતો શીખવાડું, બરાબર. લોખંડનો ટુકડો લઈ લેને એના ઉપર ચડી બેસવાનું, કાં તો દબાવવાનો પ્રયત્ન કરવાનો, દબાઈ જાય કે ના દબાઈ જાય. હા, કોઈ દબાઈ શકે તો મને કહેજો, મારા ઘરે પેલી લોખંડની સળીઓ છે ને બધી વાળવાની છે, તો દબાઈ શકે ને ફર્સ્ટ ક્લાસ, બરાબર. કોઈ ફાવતું હોય તો બેટા, તો મારે મજૂરી બોલાવવું ના પડે, બરાબર. પણ એવું થાય નહીં, બરાબર. ધાતુઓ કેવી હોય બેટા? કઠણ હોય. કેવી હોય બેટા? કઠણ હોય. પછી ઘનો મતલબ, ભાઈ આનો મતલબ ખાસ યાદ રાખીજો બેટા, ધાતુઓના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ બેટા, બે શબ્દો છે. કયા બેટા? ધાતુઓના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય. કેવા હોય? ધાતુઓના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય. અને ઉનો મતલબ થાય ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતના સુવાહક હોય છે. શું થાય છે બેટા? ઉનો મતલબ ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતના સુવાહક હોય છે. જો બધાના મતલબ પહેલા શીખી દો તો ત્રણ પ્રશ્નો આવડી જશે અને એની શોર્ટ સ્કીમ, પહેલા શોર્ટ સ્કીમ તૈયાર કરવાની. શું આવશે બેટા બોલો? ઘંટીમાં ભરચક ગૌ. શું બોલવાનું?
ઘંટીમાં ભરચક ગઉ આ તો ઉતાવળમાં પેલા લોકો હોય ને આપડે આદિત્ય જે ભાઈ એવું બોલે ઘંટીમાં ભરચક વહુ વહુ નહીં ગઉ બોલવાનું આદિત્ય હો ઉતાવળમાં બિલતું ના બોલતો બરાબર શું બોલવાનું માં દીકરાઓ બોલાડો ઘંટીમાં ભરચક ગઉ શું બોલવાનું ઘંટીમાં ભરચક ગઉ ચલો દરેક નો મતલબ શીખવાડો બેટા પેલા ઘનો મતલબ ધાતુ બોલતા જવાનું હવે એટલે આવડી જાય મનમાં બધા બોલો ઘનો મતલબ ધાતુ હંમેશા ઘન સ્વરૂપે જોવા મળે છે ઘનો મતલબ બેટા ધાતુઓ હંમેશા ઘન સ્વરૂપે જોવા મળે છે ઘનો મતલબ ધાતુઓ હંમેશા ઘન સ્વરૂપે જોવા મળે છે ટીનો મતલબ ધાતુઓને ટીપી શકાય છે બેટા જો આપણા સોના અને ચાંદીના દાગીના હોય એ ટીપીને લાંબા તાર બનાવવામાં અને એમાંથી આ દાગીના બનાવવામાં આવે ખબર છે ને બધાને બેટા કે નથી ખબર જો ટીપી ના શકાતા હોય તો આ સોનાને ચાંદીના દાગીના આપણે બનાવી શકોત નહીં બેટા પણ એ બનાવી શકાય છે એનો મતલબ ધાતુઓને શું કરી શકાય બેટા ટીપી શકાય માનું મતલબ થાય ધાતુઓમાંથી મિશ્ર ધાતુઓ બનાવી શકાય ખબર છે આપણા ઘરમાં કઈ મિશ્ર ધાતુ વપરાય બેટા આમાંથી બેઠેલામાંથી કોઈને ખબર છે આપણા ઘરમાં કઈ કઈ મિશ્ર ધાતુઓ વપરાય છે આપણા ઘરમાં વપરાય છે ને આપણે રોજ વાપરીએ છીએ બોલો એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ મિશ્ર ધાતુ નથી બેટા એલ્યુમિનિયમ ધાતુ છે માંથી કહો સ્ટીલ સ્ટીલ વાપરીએ છીએ બેટા સ્ટીલ સ્ટીલ સ્ટેનલેસ સ્ટીલ અને આ બધી મિશ્ર ધાતુઓ છે બેટા પછી આપણા બધા સોનાના દાગીના એ બધી મિશ્ર ધાતુ છે પ્યોર સોનાનો દાગીનો ના બને પ્યોર સોનાનો દાગીનો હંમેશા યાદ રાખવાનો બેટા બરડ હોય તૂટી જાય આજે પહેર્યો હોય ને તો કાલે રે ના ગળામાં એટલે એને મજબૂતી આપવા માટે એમાં ચાંદી અને પિત્તળનું ધારણ કરવામાં આવે બેટા હા એટલે સંપૂર્ણ 100% ના હોય સોનીઓ લોકોને ખબર હોય માહિત ખબર હશે હા માહી યસ એનો હા હા સોનીઓ તરત આવા બધા હાજર જ છે આપણે બધા ડિપાર્ટમેન્ટ વાળા હાજર છે જેને પૂછો જવાબ મળી જાય સાહેબ કયા ડિપાર્ટમેન્ટ નો જવાબ જોઈએ છે બોલો ડન તો ચલો બેટા ખબર પડી બધાને બેટા એટલે યાદ રાખો આ મિશ્ર ધાતુઓ બનાવી શકાય તો ચલો બીજો ત્રીજો આવડ્યો મિશ્ર પાંચો તો ધાતુઓ ભારે હોય ચલો આનું એક્ઝામ્પલ બતાવો તો સાહેબ અમને ક્યાંથી ખબર પડે ધાતુઓ ભારે હોય કે ના હોય તો સાવંત આજે શું કરવાનું બેટા હા આટલું લોખંડ લેવાનું આટલું લોખંડ લેવાનું પાંચમા માળે એક જણને લોખંડ લઈને મોકલવાનું આપણે નીચે રહેવાનું અને પેલા કે પાંચમા માળથી મારા માથામાં નાખ જો ભાર લાગે તો ભારે હોય ન લાગે તો ના હોય હા શું થાય સાવંત હા માથું ફૂટી જાય સાહેબ હે એનો મતલબ ધાતુ ભારે હોય તો જ આવું જાય નહીં તો થાય નહીં એટલે બે એક્ઝામ્પલ છે બેટા અને તમે જો બેસ્ટ એક્ઝામ્પલ આપો તમે નાનું કિલો વજનનું બાટ હોય ને આટલું જોયું બેટા આપણે ઉપાડે ને તો હાથમાં ભાર લાગે જયારે બીજી એટલી નાની વસ્તુ કોઈ પણ તમે કોઈ પણ ની લેશો ને બેટા તો ભાર નહીં લાગે કેમ કારણ ધાતુઓ છે એ હંમેશા સોલિડ હોય અને એટલું વજનદાર હોય કે આપણને એનો ભાર લાગે બેટા હા એમાં અપવાદ છે હો એક વસ્તુ અપવાદ છે એલ્યુમિનિયમ અપવાદ છે બેટા એલ્યુમિનિયમ ધાતુ હોવા છતાં પણ હલકી છે બેટા બરાબર તો ધાતુ હંમેશા કેવી હોય બેટા ભારે ધાતુ શું ધરાવે બેટા રણકાર રણનો મતલબ શું આવશે રણકાર ચનો મતલબ ધાતુ શું ધરાવે બેટા ચળકાર કનો મતલબ ધાતુ કેવી હોય કઠણ ગનો મતલબ ધાતુઓના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય બેટા ઊંચા અને ઉનો મતલબ ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતના કેવા હોય બેટા સુવાહક બોલો આવડી ગયું બધાને બેટા દરેક નો મતલબ તમે ખબર પડી ઘંટીમાં ભરચક ગૌ નો મતલબ ચલો ફટાફટ બોલ્યો શોર્ટમાં ગ ફોર ગન આવું બોલવાનું શોર્ટમાં ચલો ગ ફોર ગન ટી ફોર ટીપી શકાય ટી ફોર ટીપી શકાય મા ફોર માથી મિશ્ર ધાતુઓ બનાવી શકાય મા ફોર માથી મિશ્ર ધાતુઓ બનાવી શકાય ભ ફોર ભારે ર ફોર રણકાર ચ ફોર ચળકાર ક ફોર કઠણ ગ ફોર ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા અને ઉ ફોર ઉષ્મા અને વિદ્યુતના સુવાહક બોલો શોર્ટ સ્કીમ માં આવડી ગયા બેટા ધાતુઓના ભૌતિક ગુણધર્મ તો એ કે આગો પાછો ના થાય જો તમે શોર્ટ સ્કીમ યાદ રાખો તો આપણે વિચારવું ના પડે કયો કયા નંબરમાં લખવાનો સાહેબ આ સિક્વન્સમાં લખી દેવાનું પતી ગયું બોલો આવડી જાય બધાને બેટા આવડી ગયો એક પ્રશ્ન કે ના આવડ્યો કયો આવડી ગયો બોલો ધાતુઓના ભૌતિક ગુણધર્મો કયો આવડી ગયો બેટા ધાતુઓના ભૌતિક ગુણધર્મો ચલો હવે બીજો એક પ્રશ્ન તૈયાર કરવો છે આના આના ઉપરથી હું બનાવું છું જો ધ્યાન આપો બેટા હું આના ઉપરથી બનાવું છું મારે પ્રશ્ન આવો છે બેટા અધાતુના ભૌતિક ગુણધર્મો જણાવો મારો પ્રશ્ન છે બેટા અધાતુના ભૌતિક ગુણધર્મો જણાવો તો ચલો આપણે ક્યાં ક્યાં સૂત્ર અનુવાદ છે જો ક્યાં ક્યાં ફેરફાર કરીએ છીએ ધ્યાન આપીશું મારા દીકરાઓ બરાબર હું ગ્રીન પેનથી ફેરફાર કરું છું જો બેટા પહેલું
અધાતુઓ માટે પહેલું બોલો અધાતુઓ ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપે જોવા મળે છે. ચલો પહેલું આવડી ગયું. શું આવશે બેટા? અધાતુઓ ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપે જોવા મળે છે. ચલો તૈયાર કરો બેટા, શું હશે? અધાતુઓ ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપે જોવા મળે છે. આવડી ગયો પહેલો બેટા? આવડી ગયો બધાને? ચલો બીજો. ટીનો મતલબ અધાતુઓને પીપી શકાતા નથી. શું આવશે બેટા? અધાતુઓને ટીપી શકાતા નથી. ત્રીજો ગુણધર્મ અધાતુઓમાંથી, જો આ વાક્ય સાચું હું લખું છું એને બરાબર સાંભળજો, અધાતુઓમાંથી મિશ્ર અધાતુઓ બનાવી શકાતી નથી. યાદ રાખીશું માં દીકરાઓ, શું યાદ રાખીશું બેટા બોલાડો? અધાતુઓમાંથી મિશ્ર અધાતુઓ બનાવી શકાતી નથી. શું યાદ રાખ્યું બેટા? અધાતુઓમાંથી મિશ્ર અધાતુઓ બનાવી શકાતી નથી. ચલો કોઈ મને કહેશે, હવે ભારે નું અપોઝ કર નકો, ધાતુઓ ભારે હોય તો અધાતુઓ કેવી હોય? હલકી. હા તો ચલો અહીંયા ભારે ની જગ્યાએ આપણે શું કરીશું? અધાતુઓ હલકી હોય છે. કેવી હોય છે? અધાતુઓ હલકી હોય, વજન જ ના હોય બરાબર. હા આપણે એમ દેખીએ ને તો એમને મૂડી જાય અધાતુ બરાબર. અધાતુ વજનદાર ના હોય. હા વીરા હશે છે, વીરા કોનું એક્ઝામ્પલ આપવા માંગે છે મને ખબર નથી. ધાતુ નું એક્ઝામ્પલ કે તો નંદિની નું નામ લઈ લઉં કે ધાતુઓ નંદિની જેવી હોય છે. આના અધાતુ અમે એક્ઝામ્પલ આપો તો હિત નું નામ લઈ રહ્યા કે આપણે હિત નું વજન જોરદાર જ છે ને. શું કેવું હિત બેટા? એટલે અધાતુઓમાં હિત નું નામ લઈ લેવાનું. એ સાચી વાત ના દીકરા? એ સાચું ને? ઓકે તો ચલો પછી અધાતુઓ રણકાર ઉત્પન્ન કરતી નથી. અધાતુઓ છણકાટ ધરાવતી નથી. ચલો કઠણ નું અપોઝ શું થાય? નરમ થાય. તો અધાતુઓ કેવી હોય છે બેટા? નરમ હોય છે. અધાતુઓ કેવી હોય છે બેટા? નરમ હોય છે. અધાતુઓના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે બેટા? નીચા હોય છે. અધાતુઓ વિદ્યુત અને ઉષ્માના અવાહક હોય છે. બોલો આવડી જાય કે ના આવડી જાય? મેં ના કીધું બેટા તૈયાર કરવાની રીતો હોય, જો તમે શોર્ટસીમમાં તૈયાર કરો તો આટલું તમારું કામ આસાન થઈ જાય માં દીકરાઓ બરાબર. એટલે આપણે આવી રીતે શોર્ટ સ્ક્રીમમાં તૈયાર કરવાનું બેટા, બધાએ ખબર પડી. ચલો આપણે અધાતુઓ માટે બોલીશું એટલે આવડી જાય માં દીકરાઓ બોલાડો બધાએ. અધાતુઓ માટે બોલીશું, શું આવશે? અધાતુઓ માટે બોલાડો ફટાફટ. પહેલો, અધાતુઓ ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપે જોવા મળે છે. શું આવશે બેટા? અધાતુઓ ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપે જોવા મળે છે. અધાતુઓને ટીપી શકાતી નથી. શું આવશે? અધાતુઓને ટીપી શકાતી નથી. અધાતુઓમાંથી મિશ્ર અધાતુઓ બનાવી શકાતી નથી. શું આવશે બેટા? અધાતુઓમાંથી મિશ્ર અધાતુઓ બનાવી શકાતી નથી. અધાતુઓ હલકી હોય છે. શું આવશે? અધાતુઓ હલકી હોય છે. અધાતુઓ રણકાર ઉત્પન્ન કરતી નથી. અધાતુઓ ચળકાટ ધરાવતી નથી. અધાતુઓ નરમ હોય છે. અધાતુઓના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. અધાતુઓ ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે. બોલો આવડી ગયા બે પ્રશ્નો? આવડી ગયા બેટા? ચલો બંને પ્રશ્નને યાદ રાખવાની શોર્ટ સ્ક્રીમ કઈ બેટા બોલાડો? ઘંટીમાં ભરચક ઘઉં. શું યાદ રાખવાનું? ઘંટીમાં ભરચક ઘઉં. તો ચલો આ બંનેને ભેગા કરે ત્રીજો પ્રશ્ન બને કે ના બને બેટા? હું તમને આવું પૂછું, ધાતુ અને અધાતુઓનો તફાવત આપો તો બોલો આવડી જાય બધાને બેટા? આવડી જાય. અને આમાં કયા લખવાના? જે બિલકુલ ઓપોઝ દેખાતા હોય ને એ જ લખવાના. કયા લખવાના બેટા? બિલકુલ ઓપોઝ દેખાતા હોય. સપોઝ જો અહીંયાથી આ ટી વાળો લખવાનો કે ભાઈ ધાતુઓને ટીપી શકાય છે જયારે અધાતુઓને ટીપી શકાતી નથી. પડી ખબર? ચલો પછી ભ વાળો લખવાનો, ધાતુઓ ભારે હોય છે અધાતુઓ હલકી હોય છે. ર વાળો લખવાનો, ધાતુઓ રણકાર ઉત્પન્ન કરે છે અધાતુઓ રણકાર ઉત્પન્ન કરતી નથી. ચ વાળો લખવાનો, ધાતુઓ ચળકાટ ધરાવે છે અધાતુઓ ચળકાટ ધરાવતી નથી. એટલે જો આટલા બધા લખવાના છે, ત્રણ ચાર લખો એટલે આપણને જવાબ પડી જાય. આમ તો ઢગલા બનાવે આવે કે ના આવે? તો ચલો ત્રણ પ્રશ્નોનું એક જ સૂત્ર કયું યાદ રાખો? ત્રણ પ્રશ્નો આવડી જાય બોલો. હા ઘંટીમાં ભરચક ઘઉં વા લખો એટલે બધું આવડી જાય. આપણે શોર્ટ સ્કીમો છે. મેં ના કીધું તો કેટલું કામ આસાન કરવું હોય તો આવી શોર્ટ સ્કીમ બનાવવી પડે, અને આવી બનાવીને જો તૈયાર કરવામાં આવે તો આપણું વિજ્ઞાન નાનું થઈ જાય. મારી
હે ડન બોલો આવડી ગયું ના જો આપણે દરેક પ્રયોગને સારી રીતે લખતો પણ શીખવાડી દીધું છે બધાને તો પ્રયોગ એકદમ ઈઝી રીતે કેવી રીતે લખાય તે બરાબર તો આટલી બધી શોર્ટસીમાં તૈયાર કરવાની એટલે આપણું કામ આસાન થઈ જાય એમાં દીકરાઓ ડન માં દીકરાઓ ચાલો હવે હું એમાં આગળ જઉં ત્રણ પ્રશ્નો આવડી ગયા કયા કયા ત્રણ પ્રશ્નો આવડી ગયા બોલાવડામાં દીકરાઓ ધાતુઓના ભૌતિક ગુણધર્મો અધાતુઓના ભૌતિક ગુણધર્મો અને ધાતુ અને અધાતુનો તફાવત આપો કયા કયા બેટા ધાતુના ભૌતિક ગુણધર્મો અધાતુના ભૌતિક ગુણધર્મો ધાતુ અને અધાતુનો તફાવત આપો ડન બેટા ચલો હવે મારે થોડી વાત કરવી છે જો ધ્યાન આપજો બેટા બધા ડિટેલ ચલો બેટા હવે મારે વાત કરવી છે તત્વની આપણે આ તત્વ વિશે સમજીને આવ્યા યાદ છે કોઈને તત્વ વિશે સમજાતા બેટા તત્વ મિશ્રણ અને સંયોજન તો તત્વ વિશે સમજાવું થોડું સમજો બેટા કે તત્વ વિશે સૌ પ્રથમ માહિતી કોને આપી તો તત્વ વિશે સૌ પ્રથમ સમજૂતી આપવાની શરૂઆત કરી બેટા રોબર્ટ બોયલે યાદ રાખો બેટા તત્વની સૌ પ્રથમ સમજૂતી આપવાની શરૂઆત કરી રોબર્ટ બોયલે યાદ રાખવાનું બેટા તત્વની સમજૂતી આપવાની શરૂઆત કોને કરી રોબર્ટ બોયલ નામ યાદ રાખવાનું શું નામ છે બેટા રોબર્ટ બોયલ એટલે જો હું લખું છું પોઈન્ટ ધ્યાન રાખવાનું બેટા તત્વની સમજૂતી આપવાની શરૂઆત રોબર્ટ બોયલે કરી હતી ચલો પહેલો મુદ્દો મને આવડી ગયો શું આવડી ગયો બેટા બોલો તત્વની સમજૂતી આપવાની શરૂઆત કોને કરી હતી બેટા રોબર્ટ બોયલે પણ યાદ રાખજો બેટા તત્વની વ્યાખ્યા કોને આપી યાદ રાખવાનું બેટા તત્વની વ્યાખ્યા કોને આપી તો તત્વની વ્યાખ્યા બેટા આપી બેટા એનું નામ યાદ રાખજો બેટા એન્ટોની લેવોઝિયરે નામ યાદ રાખો બેટા તત્વની વ્યાખ્યા કોને આપી બેટા એન્ટોની લેવોઝિયરે કોને આપી બેટા એન્ટોની લેવોઝિયરે ચલો પહેલું તત્વની સમજૂતી આપવાની શરૂઆત કોને કરી બેટા રોબર્ટ બોયલે કોને કરી બેટા રોબર્ટ બોયલે પણ તત્વની વ્યાખ્યા કોને આપી બેટા તો તત્વની વ્યાખ્યા કોને આપી બેટા એન્ટોની લેવોઝિયરે કોને આપી બેટા એન્ટોની લેવોઝિયર તો આપણને થાય સાહેબ તત્વની વ્યાખ્યા શું તો યાદ રાખવાનું બેટા પદાર્થના પાયાના ઘટકને તત્વ કહે છે ચલો બધા તૈયાર કરીશું શું થશે બેટા પદાર્થના પાયાના ઘટકને તત્વ કહે છે શું આવશે બેટા પદાર્થના પાયાના ઘટકને તત્વ કહે છે વન સેકન્ડ બેટા પદાર્થના પાયાના ઘટકને તત્વ કહે છે શું આવશે પદાર્થના પાયાના ઘટકને તત્વ જો હવે મારે તમને ફસાવવાનું તો અહીંયા ફસાઈ દો બધાને જો સમજો હું જે લખું છું ને એને બરાબર વાંચજો આ ત્રણને ભેગું સમજજો નહીં તો તમે બધા વિચારીને જુદું આવશે પરીક્ષામાં લખીને જુદું આવશે બેટા જો પદાર્થનો પાયાનો ઘટક કે તો તત્વ આવે બેટા પણ હું તમને આવું પૂછી દઉં બેટા યાદ રાખજો બેટા તત્વના પાયાના ઘટકને શું કહેવાય તો યાદ રાખે બેટા તત્વના પાયાના ઘટકને પરમાણુ કહે છે જો બેટા પદાર્થનો પાયાનો ઘટક આવે તો તત્વ તત્વનો પાયાનો ઘટક આવે તો બેટા પરમાણુ થાય કોણ થાય બેટા પરમાણુ થાય અને એ રીતે યાદ રાખો બેટા અહીંયા આવું પૂછાય સંયોજનના પાયાના ઘટકને અણુ કહે છે જો બેટા દેખાય છે આગળનો શબ્દ બદલાય તો પાછળ એનો જવાબ બદલાઈ જાય છે બદલાઈ જાય છે બેટા જો પદાર્થના પાયાનો ઘટકની વાત કરે તો તત્વ તત્વના પાયાના ઘટકની વાત કરે તો બેટા પરમાણુ અને સંયોજનના પાયાના ઘટકની વાત કરે તો કોણ આવશે બેટા અણુ આવશે કોણ આવશે અણુ એટલે આપણે શું કરવું પડે માં દીકરાઓ વિચારવું પડે કોના પાયાના ઘટકની વાત કરી છે આપણને પરીક્ષામાં પદાર્થો પાયાનો ઘટક માંગ્યો છે તત્વના પાયાનો ઘટક માંગ્યો છે કે સંયોજનના પાયાનો ઘટક માંગ્યો છે આપણે જો વિચારીએ નહીં અને એકલું પાયાનો ઘટક યાદ રાખી નાઈએ હા પછી સાહેબ આવે તો આવડતું તો બધું સાચું લગી પણ માર્ક્સ આવે એટલે સાહેબ આ તો ખોટું પડી ગયો હા એવું થાય કેમ કારણ કે આપણે આ વર્ડ્સ ને સમજતા નથી વર્ડ્સ નહીં સમજો ત્યાં સુધી બેટા તમને વિજ્ઞાન અઘરું લાગશે એટલે વિજ્ઞાનમાં વર્ડ્સ પ્રોપર સમજવાનું કારણ મતલબ આ થાય છે માંથી
બોલો ખબર પડી ગઈ બધાને. તો ચલો આપણે બીજું આ તૈયાર કરી, પેલા ત્રણ પ્રશ્નો આવડી ગયા. કયા કયા ત્રણ પ્રશ્નો આવડી ગયા બોલો? ધાતુના ભૌતિક ગુણધર્મો આવડી ગયા બેટા, અધાતુના ભૌતિક ગુણધર્મો આવડી ગયા, ધાતુ અને અધાતુનો તફાવત આવડી ગયો. હવે બીજી વસ્તુ વાત કરીએ માં દીકરાઓ, કઈ વાત કરીશું માં દીકરાઓ બોલો ફટાફટ. પહેલું તત્વની સમજૂતી આપવાની શરૂઆત કોને કરી બેટા? રોબર્ટ બોયલે. કોને કરી બેટા? રોબર્ટ બોયલે. તત્વની વ્યાખ્યા કોને આપી બેટા? તો એન્ટોની લેવોઝિયર. નામ યાદ રાખવાનું. શું નામ યાદ રાખવાનું બેટા? એન્ટોની લેવોઝિયર. પછી યાદ રાખવાનું તત્વની વ્યાખ્યા, તો પદાર્થના પાયાના ઘટકને તત્વ કહે છે. શું યાદ રાખવાનું બેટા? પદાર્થના પાયાના ઘટકને તત્વ કહે છે. અને તત્વના પાયાના ઘટકને શું કહેવાય બેટા? પરમાણુ. શું કહેવાય બેટા? પરમાણુ. અને સંયોજનના પાયાના ઘટકને શું કહેવાય બેટા? અણુ. શું કહેવાય બેટા? અણુ. બોલો આવડી ગયું આટલા સુધી? બોલો આટલા સુધી કોઈને ડાઉટ બેટા? ભાઈ હોય તો કહેજો. છે ડાઉટ માં દીકરાઓ બેટા આટલા સુધી? વીરા, ઓ વીરા, વીરા સુઈ ના ગઈ હોય સારી વસ્તુ. વીરા જાગે છે ને માધિકા? હા. જીનલ ખબર પડી બેટા? કેવલમ, કેવલમ ભાઈ, બાકીના લોકો? નીલ, નીલ ડન. આટલા સુધી બધાને આવડી ગયું માં દીકરાઓ? ડન. ચલો હવે થોડા આગળ જઈએ માં દીકરાઓ, જો મજા આવશે બેટા. પછી વચ્ચેનો થોડો પ્રયોગ બાકી છે ને, પછી એની ચર્ચા કરું માં દીકરાઓ, જો બધા ધ્યાન આપી. આજે તત્વની વાત કરી. ચલો હું તમને આવો પ્રશ્ન પૂછું, કોણ મને જવાબ આપશે બેટા? તત્વને કેટલા ભાગમાં વહેંચવામાં આવે કોઈને ખબર છે? આઠમા આવી ગયું એટલે પૂછું છું માં દીકરાઓ, નહીં તો ના પૂછો. તત્વને કેટલા ભાગમાં વહેંચવામાં આવે? તત્વને એનીબડી? ત્રણ બોલ્યું એ સાચું. કોણ ત્રણ બોલ્યું? ત્રણ સાચું. કયા કયા ત્રણ બેટા? ઓકે, ત્રણ સાચું. એક તો જવાબ સાચો. જો બેટા હવે એક ચાર્ટ દોરું, સમજો બેટા. તત્વ છે આ, તત્વને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે. તત્વને કેટલા ભાગમાં વહેંચવામાં આવે બેટા? ત્રણ. કયા કયા ત્રણ ભાગ આવશે બેટા? જો યાદ રાખો, પહેલા આવશે બેટા ધાતુ તત્વો. કોણ આવશે બેટા? પહેલા ધાતુ તત્વો. બીજું આવશે બેટા અધાતુ તત્વો. કોણ આવશે બેટા? અધાતુ તત્વો. અને ત્રીજું આવશે બેટા અર્ધ ધાતુ તત્વો. ચલો ખબર પડી ગઈ બેટા, તત્વોને કેટલા ભાગમાં વહેંચવામાં આવે? ધાતુ તત્વો, અધાતુ તત્વો અને અર્ધ ધાતુ તત્વો. જો ખબર ના પડે તો પુરુષ સ્ત્રી અને સમજી લેવાનું. ત્રણ ભાગ થઈ જાય ને. ત્રીજો ભાગ કયો? હા, પુરુષમાં ના આવે, સ્ત્રીમાં ના આવે. હા ને, કેટલા લોકો એવા હોય ને, અવસર પ્રસંગે આવી જાય ટપાક ટપાક કરતા માગવા માટે. આવે કોઈના ઘરે? કેના ઘરે આવ્યા હતા? હા આવે. ચલો ડન બેટા. તો ચલો આપણને આવડી ગઈ તત્વને કેટલા ભાગમાં વેચવામાં આવે બેટા? માહી, માહી તત્વને કેટલા ભાગમાં? કયા કયા ત્રણ ભાગ બેટા? યાત્રી સીધા બેસો બેટા, ભણવા એ રીતે ના બેસાય માં દીકરા. કયા ત્રણ ભાગ બેટા? ઓકે, ધાતુ તત્વો, અધાતુ તત્વો અને અર્ધ ધાતુ તત્વો. ડન માં દીકરાઓ, જો હવે ધ્યાન આપો બેટા બધા, કે કોઈને ખબર છે બેટા અત્યાર સુધીમાં કેટલા તત્વોની શોધ થઈ ચૂકી છે બેટા? કોઈ મને કહે છે અત્યાર સુધીમાં ખાલી જગ્યા તત્વોની શોધ થઈ ચૂકી છે? હા ખબર છે કોઈને? નંદીની, નંદીની? ના સર. નો સોળ. દિયા, દિયા ઓર બાતે? નહી, ડોકી હલાઈ દીધી ફર્સ્ટ ક્લાસ. હા આદિત, આદિત, આદિત્ય ડોકી હલાયો. કેટલા બેટા? વીરા 21.
21 તો ના હોય બેટા, ઢગલા બંધ છે બરાબર. જો બેટા ચોપડીની જૂની માહિતી પ્રમાણે 114 છે. કેટલા બેટા? 114. અને નવા લેટેસ્ટ વર્ઝન પ્રમાણે 2020 સુધીમાં અત્યાર સુધીમાં 129 છે બેટા. એટલે આપણે ચોપડી પ્રમાણે યાદ રાખીએ તો કેટલા યાદ રાખવાના બેટા બોલો? 114. પણ નવી લેટેસ્ટ માહિતી પ્રમાણે આપણે અપડેટ કરવું હોય તો કેટલા યાદ રાખવાના? આપણા જસ્ટ નોલેજ માટે બેટા 129. આપણા નોલેજ માટે કેટલા યાદ રાખવાના? 129. પણ આપણે ચોપડીની માહિતી પ્રમાણે દેખીએ તો કેટલા આવે બેટા? 114. આખું આધુનિક આવર્ત કોષ્ટક આવે બેટા. હા, આપણે તૈયાર કરવાનું આવશે આવર્ત કોષ્ટક. હા, આખું આવર્ત કોષ્ટક આવડતું હોવું જોઈએ. હા, મને આખે આખું આવડે. બહુ શોર્ટ સ્કીમ સાથે હો, આપણે શોર્ટ સ્કીમ જ આવડે, આપણે સીધું બીધું ના પાડે. તમને કદાચ 1-20 સુધી તો આવડતું હશે. હા, ઈ લી બી બો કા ના ઓ ફ ની સો મે સી પો સક લો આ પો કે, બરાબર ને? આવું તો આવડતું હશે, પણ એટલા સુધી છે બેટા. મારા પાસે 129 ની શોર્ટ સ્કીમ છે, અને એવી શોર્ટ સ્કીમ જો તમે ખુશ થઈ જાઓ, હસી હસી થાકી જાઓ એવી શોર્ટ સ્કીમ આપણે બનાવી છે. બરાબર, આખું આવર્ત કોષ્ટક દેખ્યું છે? કદાચ આવર્ત કોષ્ટક દેખ્યું છે બધાએ બેટા? આવર્ત કોષ્ટક કેવું હોય બધાએ દેખ્યું છે ખરું કોઈએ બેટા? આટલા માટે આવર્ત કોષ્ટક, આધુનિક આવર્ત કોષ્ટક. યસ યા નો? નહીં. ઓકે, બહુ સારું હોય, મજા આવે દેખવાની. એટલે આમ દેખવા પણ તમે તત્વોના બધાના નામ લખેલા હોય. હા બેટા, બરાબર, આપણે બતાવીશું આપણા બીજી જોઈન્ટ લિંકમાં. હું તમને આવર્ત કોષ્ટક બતાવું બધાને, બરાબર, કેવું હોય, કેવું દેખાય છે આપણને ખબર પડે ને મારા દીકરાઓ, અને એને યાદ પણ રાખી શકાય. બહુ સારી સારી શોર્ટ સ્કીમ હોય એની પણ, હો, યાદ રાખવાની. એમાં અડધી શોર્ટ સ્કીમો તો મેં મારી જાત ઉપર બનાવેલી છે, અને એમાં પહેલી શોર્ટ સ્કીમ આવે બાલ ગોઈંગ ટાલ, બાલ જાય તો ટાલ પડે, હન દેખાય જ છે. હા સાહેબ, નું અડધું તો ઉજળી ચમન જેવું છે સાહેબ, દેખાતું જ નહીં. હા નહીં નિર્મિત, સાચી વાત ને બેટા નિર્મિત? હા મારે બેટા હા કે છે, લ્યા ના કહેવાય સાહેબ ને, એવું કહેવાય? ચલો મારા દીકરા, તો આપણે યાદ રાખો બેટા, આપણે યાદ રાખવાનું અત્યાર સુધીમાં 114, અને આપણી હાલની લેટેસ્ટ વર્ઝન પ્રમાણે કેટલા બેટા? 129. કેટલા આવશે બેટા? 129. જો એમાંથી પણ શોર્ટ સ્કીમો બનાવી આપણે યાદ રાખવા માટે, એમાંથી 1-92 તત્વો યાદ રાખવાનું બેટા. પરમાણુ ક્રમાંક 1 થી શરૂ કરી 92 તત્વો આપણને કુદરતમાંથી મળી આવે છે. ક્યાંથી મળી આવે છે બેટા? કુદરતમાંથી મળી આવે છે. એટલો બેટા આપણે ખોદકામ કરતા હોઈએ તો એ ખોદકામ દરમિયાન આપણને આ તત્વો મળી આવે. કયા પરમાણુ ક્રમાંક થી કયા પરમાણુ ક્રમાંક સુધીના બેટા? 1-92 સુધીના પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો આપણને કુદરતમાંથી મળી આવે. તો આપણને પ્રશ્ન થાય કે સાહેબ બાકીના તત્વો કેવી રીતે? તો એને બેટા પ્રયોગશાળામાં બનાવવામાં આવે છે. અને અમે માણસો બનાવવામાં બધા માસ્ટરી છે ને, આપણે પણ કોઈને બનાવીએ છીએ ને. હા, હોમવર્ક ના લઈ જાય સાહેબ શું કરું, સાહેબ મામા ઘરે ગયો તો પેટમાં દુખતું હતું. વાસ્તવમાં કશું ના થાય, એનું કે થર્મોમીટર આવે મૂકીને ચેક કરાય પેટમાં દુખે છે કે નહીં દુખતું. હા ને, સ્કૂલમાંથી પણ ઘેર જવું હોય તો. હા હા, બહુ બેન બહુ પેટમાં દુખે છે, એ કોણ માપવાનું હતું બેટા? એ તો આપણને જ ખબર પડે ને. હા, મમ્મીને પછી ઉલ્લું બનાવે, મમ્મી બહુ માથું ચડ્યું છે, એટલે મમ્મી સુવા દે. માથાનું કેમ ઇન્જેક્શન આવે તો ખબર પડી જાય. હા, એટલે આપણે હોશિયાર લોકો છે બનાવવામાં. હા ને, આપણે બધા કેટલા લોકોને અત્યાર સુધી બનાવી દેવું છે બેટા? 92 પછીના તત્વો પ્રયોગશાળામાં બનાવવામાં આવે છે. ચલો યાદ રહેશે બેટા. ચલો, તત્વો વિશે આટલી માહિતી મને આવડી જવી જોઈએ. શું આવડી જવી જોઈએ? તત્વો વિશે માહિતી બોલો ફટાફટ બેટા. જો પેલા તો તત્વો ની સમજૂતી કોને આપી બેટા? રોબર્ટ બોયલે. કોને આપી બેટા? રોબર્ટ બોયલે. વ્યાખ્યા કોને આપી બેટા? એન્ટોની લેવોઝિયરે. કોને આપી બેટા? એન્ટોની લેવોઝિયર. પછી એની વ્યાખ્યા કઈ આવશે? પદાર્થના પાયાના ઘટકને તત્વ કહે છે, તત્વના પાયાના ઘટકને પરમાણુ કહે છે, સંયોજનના પાયાના ઘટકને અણુ કહે છે. તત્વોને ત્રણ ભાગમાં વેચવામાં આવે, ધાતુ તત્વો, અધાતુ તત્વો અને અર્ધ ધાતુ તત્વો. બેટા અત્યાર સુધીમાં 114 જેટલા તત્વોની શોધ થઈ ચૂકી છે બેટા ચોપડી પ્રમાણે, પણ લેટેસ્ટ વર્ઝન પ્રમાણે 129 યાદ રાખવાના બેટા. ડન. એમાંથી 1-92 તત્વો કુદરતમાંથી મળી આવે, 92 પછીના તત્વો પ્રયોગશાળામાં શું કરવામાં આવે બેટા? મેળવવામાં આવે.
અને પછી આપણે ગુણધર્મો, ધાતુના ગુણધર્મો, અધાતુના ગુણધર્મો એ તમને મેં શીખવાડી દીધા. એની શોર્ટ સ્કીમ કઈ યાદ રાખી બેટા? ઘંટીમાં ભરચક ગૌ. કઈ યાદ રાખી બેટા? ઘંટીમાં ભરચક ગૌ. બોલો આવડી ગયું માં દીકરાઓ કે ના આવડી ગયું? ડન માં દીકરાઓ ડન. ચલો ફરીથી સમજવું છે. તત્વની સૌ પ્રથમ બધી માહિતીઓ આપણને મળી ગઈ એટલે તત્વ વિશે આપણને કોઈને કઈ ડાઉટ નથી બેટા. હવે જો બેટા મારે હવાનું અલગીકરણ ભણવું છે. શું ભણવું છે બેટા? હવાનું અલગીકરણ. જરાબર, એટલે આપણે હવામાંથી પ્રવાહી ઓક્સિજન મેળવવો છે. યાદ કરો, હવાનું માંથી આપણે શું મેળવવો છે બેટા? પ્રવાહી ઓક્સિજન. તો એની આકૃતિ બધા કરતા ટફ છે એટલે બધાએ પ્રેક્ટિસ કરવી પડશે. બે ચાર વખત બેટા દોરશો તો તમને આકૃતિ આવડશે. તો હું આખી આકૃતિ શીખવાડું છું, પહેલા બધા આકૃતિ દોરતા શીખી લઈશું બેટા. બરાબર, હા, એની આકૃતિ થોડી ટફ છે એટલે આપણે પહેલા હું આકૃતિ દોરી શીખવાડું. પ્રશ્ન છે બેટા, હવાનું અલગીકરણ આકૃતિ સહ સમજાવો. શું પ્રશ્ન છે બેટા? હવાનું અલગીકરણ આકૃતિ સહ સમજાવો. એટલે મારો આવો પ્રશ્ન છે બેટા, હવાનું અલગીકરણ આકૃતિ સહ સમજાવો. શું છે પ્રશ્ન બેટા? હવાનું અલગીકરણ આકૃતિ સહ સમજાવો. ચલો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ એના એનું અલગીકરણ કેવી રીતે શકાય. તો જો બેટા પહેલી શરૂઆત થાય અહીંયાથી આપણે આ જો બેટા થોડી આકૃતિ મોટી છે સમજવા જે વિષયમાં દીકરા, આપણે અહીંયાથી હવાને દાખલ કરીશું બેટા. બરાબર, એટલે આપણી હવા અહીંયાથી દાખલ થશે. એટલે જો હું લખું છું બેટા અહીંયાથી હવા દાખલ ડન બેટા. જો એટલે આપણે હવા અહીંયા દાખલ કરીશું અહીંયાથી. હવે આ હવાનું ગારણ થઈ અને આ હવા અંદર અહીંયા દાખલ થશે. ચોપડીમાં થોડી આકૃતિમાં ભૂલ છે એટલે હું આકૃતિને સુધારીને વ્યવસ્થિત દોરીશ બેટા, એટલે જેથી તમને કોઈને કઈ ડાઉટ ના રહે. બરાબર, આપણે અહીંયાથી હવા દાખલ કરી બેટા. આપણે અહીંયા હવાનું ગારણ કરીશું એટલે ગારણ કરેલ હવા. એટલે જો બેટા સૌ પ્રથમ હવા અહીંયા જશે, ઇથી આ હવા આપણી આગળ વધશે. એટલે આટલા સુધી ખબર પડી ગઈ બેટા. એટલે જો બેટા આખું આ હવા દાખલ કરી એનું ગારણ કર્યું. હવે આ હવાને આપણે શું કરવાની છે? તો આપણે આ હવાને ઉપર દબાણ લગાવવાનું છે. હવા ઉપર શું લગાવવાનું છે બેટા? દબાણ. અને આ દબાણ લગાવવા માટે પિસ્ટનની જરૂર પડે. કોની જરૂર પડે બેટા? પિસ્ટન. પિસ્ટન દબાણ લગાવે, ખબર છે? કોઈને ખબર છે આપણા ઘરમાં કયું વ્હીકલ હોય કે જેમાં પિસ્ટન હોય? એટલે આ બધા વ્હીકલમાં પિસ્ટન હોય સાયકલ સિવાય. બરાબર, ગાડીમાં પણ હોય, એક્ટિવામાં પણ હોય, બાઇકમાં હોય, પિસ્ટન વગર ચાલે નહીં. નંદિની શું થયું બેટા? કઈ પ્રોબ્લેમ છે? નંદિની રડે છે, નંદિની રડે છે બાપડી, બોલો. હા બેટા, નંદિની રડતી ના બેટા? ચાલો બેટા, તો કેમ આવું કરે છે બેટા? કોઈ હેરાન કરે છે તને બેટા? ભાઈ આકૃતિ સમજો બધાએ, અને બધાને કહું છું બેટા બે થી ત્રણ વખત આ ઘરે પ્રેક્ટિસ કરજો આકૃતિ દોરતા. નહીં પહેલા તો પરીક્ષામાં આ આકૃતિ યાદ જ નહીં આવે કેવી રીતે દોરવાની છે તે બેટા. એટલે હું ધીમે ધીમે આકૃતિ દોરતા શીખવાડું છું, તો શીખી લો બધા, એટલે આપણે આકૃતિ તૈયાર થઈ જાય. જો આપણે આ જે લીધું છે એને પિસ્ટન કહેવાય. શું કહેવાય બેટા? પિસ્ટન. એટલે જો મારી હવા અહીંયા જશે એટલે આ હવા અહીંયા આવશે એટલે આ પિસ્ટન હવા ઉપર શું લગાડશે બેટા? દબાણ લગાડશે. શું લગાડશે બેટા? દબાણ. પછી આ દબાણ લગાડેલી હવા એટલે જેને કહેવાય બેટા સંકુચિત હવા કહેવાય. આ સંકુચિત હવા અહીંયાથી આગળ જશે એટલે આ હવા જે અહીંયા આવી એ હવાને કહેવાય બેટા સંકુચિત હવા કહેવાય. કઈ કહેવાય બેટા? સંકુચિત હવા. એટલે જો પહેલું આપણે અહીંયાથી હવા દાખલ કરી માં દીકરાઓ કરી, ચલો એનું અહીંયા આપણે ગારણ કર્યું, એ ગારણ કરેલી હવા અહીંયા ગઈ બેટા. એ ગારણ કરેલી હવા ઉપર શું લગાડ્યું? પિસ્ટનને શું લગાડ્યું બેટા? દબાણ. એટલે અહીંયા લખી દઉં એટલે બધાને યાદ રાખી દે તફાવ બેટા. પિસ્ટન દ્વારા દબાણ લગાવવામાં
આવે છે, એટલે આકૃતિમાં બધું તૈયાર થઈ જાય. બરાબર ને દીકરાઓ? એટલે હવે પિસ્ટન દ્વારા આપણે દબાણ લગાવીએ તો એવી હવાને કઈ હવા કહેવાય બેટા? સંકુચિત હવા કહેવાય. કઈ કહેવાય બેટા? સંકુચિત હવા. હવે આ સંકુચિત હવાને શું કરવાની છે જો ધ્યાન આપજો મારા દીકરાઓ, એટલે આવડી જાય મારા દીકરા. હવે અહીંયા તમારે એક આવું પાત્ર બનાવવાનું છે બેટા. બરાબર, જો આ પાત્રમાં આપણે અહીંયા ધ્યાન આપીશું બેટા, રચનાને ખાસ સમજો માં દીકરાઓ. તો આપણે અહીંયાથી આ જે કોઇલ દોરી બેટા, દેખાય છે ગોળ ગોળ કોઇલ બેટા, એમાં અહીંયાથી આપણે ઠંડુ પાણી દાખલ કરવાના છે. શું કરવાના છે બેટા? ઠંડુ પાણી. તો જો બેટા આપણી આ કોઇલમાં, જો હું રેડ પેન થી બતાવું છું બેટા, આ કોઇલમાં આપણું આ પાણી આમ ફરશે બેટા કે નહીં ફરે બોલ? આપણી આ કોઇલમાં આ પાણી આમ ફરશે બેટા, અને અહીંયા થઈ પાણી બહાર નીકળી જશે બેટા. તો આપણું આ પાણી આ સંકુચિત હવાને શું કરશે? આ મારી હવા અંદર આવશે બેટા, જો આ હવા અંદર એન્ટ્રી લેશે એટલે આ હવા આ ઠંડા પાણીની આસપાસ ફરે બેટા. તો વિચાર કરો, ઠંડી પાણી હોય, ઠંડુ પાણી હોય, એની આસપાસ હવા ફરે તો એ મારી હવા કેવી થાય? એના કરતા વધારે સંકુચિત થશે. એટલે અહીંયા હું લખીશ બેટા, અતિ સંકુચિત હવા. અતિ સંકુચિત હવા એટલે આ હવા માં રહેલ કાર્બન ડાયોક્સાઇડ, યાદ રાખજો બેટા. શું યાદ રાખજો બેટા? આ હવામાં રહેલ કાર્બન ડાયોક્સાઇડ હવે અહીંયા ઘન સ્વરૂપમાં મળશે. એટલે જો આપણે અહીંયા આવું એક પાત્ર બનાવીશું બેટા, અહીંયા થોડી લાંબી છે ને એટલે બધું વ્યવસ્થિત આપણે વિચારીને બધું લખવાનું, નહીં તો બધું આવશે નહીં મારા દીકરાઓ. જો અહીંયા આપણે એક આવું પાત્ર દોરવાનું છે મારા દીકરાઓ, ડન બેટા? આ પાત્રનું નામ છે બેટા, હું અહીંયા લખીશ બેટા, અલગીકરણ કરતા. આ અલગીકરણ કરતામાં આ મારી અતિ સંકુચિત હવા આવશે, એમાંથી અહીંયા કોણ નીકળી જશે બેટા? તો યાદ રાખવાજો બેટા, ઘન સૂકો બરફ. શું નીકળશે બેટા? ઘન સૂકો બરફ, અથવા સૂકો કાર્બન ડાયોક્સાઇડ કહેવાય. બરાબર, હું આખું લખી દઉં બેટા એનું નામ. પછી જો બેટા અહીંયા નામ એનું લખું સૂકો બરફ, એનું બીજું નામ છે બેટા ઘન કાર્બન ડાયોક્સાઇડ. કોણ નીકળી જશે બેટા હવામાંથી? ઘન કાર્બન ડાયોક્સાઇડ. જો એની સંજ્ઞા પણ લખજો, પરીક્ષામાં મેં બે વખત પૂછ્યું, બધા ખોટી લખી છે. અહીંયા CO2 અને બ્રેકેટમાં તમારે S લખવું પડે. આ બ્રેકેટમાં S નો મતલબ થાય સોલિડ. શું થાય બેટા? સોલિડ, અને સોલિડ એટલે ઘન. તો આપણને પૂછાય ઘન કાર્બન ડાયોક્સાઇડ ની સંજ્ઞા જણાવો, તો CO2 બ્રેકેટમાં શું આવશે બેટા? S. શું આવશે? CO2 બ્રેકેટમાં S. બોલો આટલા સુધી આકૃતિમાં ખબર પડી? દેખાય છે બેટા આકૃતિ કેટલી કોમ્પ્લિકેટેડ છે તમે દેખી શકો છો બેટા. જો પહેલી અહીંયાથી આપણે હવા શું કરી બેટા? દાખલ કરી. ચલો આ હવા અહીંયા ગઈ માં દીકરાઓ બેટા,
ચલો હવા અહીંયા જશે, પછી હવા અહીંયા પિસ્ટન વડે શું કરવામાં આવશે બેટા, દબાવવામાં આવશે. આ દવા એટલે સંકુચિત હવા. આ સંકુચિત હવા ઠંડા પાણીની આસપાસથી પસાર થઈ અતિ સંકુચિત બનશે, એટલે એ હવામાંથી કોણ અલગ પડી જશે બેટા, ઘન કાર્બન ડાયોક્સાઇડ અલગ પડી જશે. એને આપણે અહીંયાથી કાઢી લઈશું. હવામાંથી એક વસ્તુ નીકળી ગઈ, કઈ નીકળી ગઈ બેટા બોલો, ઘન કાર્બન ડાયોક્સાઇડ નીકળી ગયો. ડન બેટા, ચાલો હવે જો બેટા આ છે એને જેટ સ્પ્રે પંપ કહેવાય. બરાબર, આને કહેવાય જેટ સ્પ્રે પંપ કહેવાય બેટા. આ જેટ સ્પ્રે પંપ છે એ દ્વારા અહીંયા આમાં દાખલ થશે બેટા. જો અહીંયા ધ્યાન આપીશું બેટા, આ વસ્તુ ખાસ દેખવાની છે આપણે. બરાબર, હવે દેખો આ મારી બાકી રહેલી હવા અહીંયા આવી, અહીંયા એને સ્પ્રે કર્યું બેટા. સ્પ્રે કરવાથી અહીંયાની બે વાયુઓ જતા રહે છે. જો આ પહેલી નળીમાંથી જશે બેટા N2 જશે, કોણ જશે બેટા N2. આ બીજી નળીમાંથી જશે બેટા આર્ગોન જશે, કોણ જશે બેટા આર્ગોન, કોણ જશે બેટા આર્ગોન. હજી એક દોરવાની છે, આવી જશે, આવી જશે. જો બેટા અહીંયાથી કોણ જશે બેટા આર્ગોન જશે, કોણ જશે બેટા આર્ગોન. અને હવે જે તમારો વધ્યો વાયુ બેટા એ અહીંયા ભેગો થશે. જો અહીંયા આ ઉપર કરી લખું છું બેટા આર્ગોન. બરાબર, હવે અહીંયા એક આપણે લાસ્ટ રચના દોરવાની છે, લાસ્ટ. બરાબર, આમાં તમારો પ્રવાહી ઓક્સિજન ભેગો થશે બેટા, એટલે અહીંયા મળશે મને પ્રવાહી ઓક્સિજન. દેખાય છે આકૃતિ જોરદાર, હે ને, આકૃતિ જોરદાર છે. અને જો બેટા આકૃતિ સમજણ પડી ને તો બધું લખાણ આમાંથી જ કરવાનું છે. જો હું આખું લખાણ બોલું છું, માં દીકરા ચલો બેટા, જો બેટા બધા દેખો હવે. ચલો આકૃતિમાં ખબર પડી ગઈ બધાને બેટા કે ના પડી? હા, પંક્તિ, માહી, નંદિની, નિર્મી, બધાએ બોલવાનું. આકૃતિમાં ખબર પડી બેટા? જયરાજ, શ્રેયાંશ, દિયા, સો ટકા, જીનલ, યક્ષ, વીરા, આદિત્ય, વંશ, વિશ્વદેવ, ધ્રુવી, યાત્રી, હિત અને સાવંત યક્ષ, બધાને ખબર પડે કે આકૃતિમાં બેટા? ચલો હવે આપણું લખાણ, જો લખાણ ધ્યાન આપો બેટા બધા, આનું લખાણ થોડું સમજો બેટા, નહીં તો પછી મને કહે સાહેબ ના ખબર, વિડીયો દેખવાના બધા. મેં ના કીધું કોઈ પણ જગ્યાએ ડાઉટ લાગે તો આપણે યુટ્યુબ પર વિડીયો દેખી લેવાના, એટલે ફરી આપણને આવડી જાય બેટા. હા, રિવિઝન કરવું હોય તો આપણને મળી જશે. બરાબર, ચલો અહીંયા શું આવશે બેટા બોલો, સૌ પ્રથમ શું આવશે બેટા બોલો, સૌ પ્રથમ હવા ધારણ પાત્ર માં દાખલ કરવામાં આવે છે. શું આવશે બધા બોલવાનું આવડી જાય મનમાં, સૌ પ્રથમ હવા ધારણ પાત્ર માં દાખલ કરવામાં આવે છે. શું આવશે? સૌ પ્રથમ હવા ધારણ પાત્ર માં દાખલ કરવામાં આવે છે, આથી હવાનું ગારણ થાય છે. શું થાય છે બેટા? આથી હવાનું ગારણ થાય છે. આ ગારણ કરેલી હવા ને પિસ્ટન વડે દબાવવામાં આવે છે, કા તો પિસ્ટન વડે તેના પર દબાણ લગાડવામાં આવે છે. શું આવશે? આ ધારણ કરેલી હવા પર પિસ્ટન વડે દબાણ લગાડવામાં આવે છે. ચલો પહેલું, સૌ પ્રથમ હવા ગારણ પાત્ર માં દાખલ કરવામાં આવે છે, ત્યારબાદ આ હવાનું ગારણ કરવામાં આવે છે. ગારણ કરેલી હવા પર પિસ્ટન દ્વારા દબાણ લગાડવામાં આવે છે, આથી હવા સંકુચિત બને છે. શું થાય છે બેટા? આથી હવા સંકુચિત બને છે. બોલો પેલા આટલો સુધી આવડી ગયું બધાને? શું આવશે બેટા બોલો, સૌ પ્રથમ હવા ધારણ પાત્ર માં દાખલ કરવામાં આવે છે, બધાએ બોલવાનું બેટા. શું આવશે? સૌ પ્રથમ હવા ધારણ પાત્ર માં દાખલ કરવામાં આવે છે, ત્યારબાદ હવાનું ગારણ કરવામાં આવે છે. શું આવશે? ત્યારબાદ હવાનું ગારણ કરવામાં આવે છે. આ ધારણ કરેલી હવા પર પિસ્ટન દ્વારા દબાણ લગાડવામાં આવે છે, આથી હવા સંકુચિત બને છે. શું આવશે? આથી હવા સંકુચિત બને છે. બધું મેં લખેલું છે, દેખાય છે ડિટેલમાં બધું બેટા આકૃતિમાં.
ચલો આ સંકુચિત હવાને ઠંડા પાણીની આસપાસથી પસાર કરવામાં આવે છે. શું આવશે બેટા? આ સંકુચિત હવાને ઠંડા પાણીની આસપાસથી પસાર કરવામાં આવે છે. આથી હવા અતિ સંકુચિત બને છે. શું આવશે બેટા? આથી હવા અતિ સંકુચિત બને છે. જેનું અલગીકરણ કરતા વડે અલગીકરણ કરતા જેનો અલગીકરણ કરતા વડે અલગીકરણ કરતા તેમાંથી સૂકો બરફ એટલે કે ઘન કાર્બન ડાયોક્સાઇડ અલગ પડે છે. બોલો આટલા સુધી આવડી ગયું? બોલીએ ભેગું કરીએ માં દીકરાઓ, શું આવશે બોલો? સૌ પ્રથમ હવા ધારણ પાત્ર માં દાખલ કરવામાં આવે છે. આ હવાનું ગારણ કરવામાં આવે છે. ગારણ કરેલી હવા પર પિસ્ટન દ્વારા દબાણ લગાડવામાં આવે છે. આથી હવા સંકુચિત બને છે. આ સંકુચિત હવાને ઠંડા પાણીની આસપાસથી પસાર કરવામાં આવે છે. આથી આ હવા અતિ સંકુચિત બને છે. જેને અલગીકરણ કરતામાં દાખલ કરતા તેમાંથી સૂકો બરફ એટલે કે ઘન કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે. બોલો આવડી ગયું આટલા સુધી બેટા? ત્યારબાદ આ હવાને જેટ સ્પ્રે વડે પંપ કરવામાં આવે છે. શું આવશે બેટા? ત્યારબાદ આ હવાને જેટ સ્પ્રે વડે પંપ કરવામાં આવે છે. કાં તો જેટ સ્પ્રે વડે પંપ કરવામાં આવે છે. શું હશે? જેટ સ્પ્રે વડે પંપ કરવામાં આવે છે. આથી તેમાં રહેલ આર્ગોન અને નાઇટ્રોજન છૂટો પડે છે. શું હશે? આથી તેમાં રહેલ આર્ગોન અને નાઇટ્રોજન છૂટો પડે છે. ત્યારબાદ વધેલી હવામાં પ્રવાહી ઓક્સિજન હોય છે, જેને અલગ પાત્રમાં એકઠો કરવામાં આવે છે. બોલો લાઈ જાય. આમ તો એવું કહેવાય આકૃતિ દોરતા જેટલો વાર થાય એના કરતા એને લખતો ઓછી સમય થાય, હા ને? આકૃતિ દોરતા વધારે વાર થાય. હા, લખાણમાં કઈ નથી એટલે હંમેશા લખવાનું કે જેની આકૃતિ મોટી હોય ને બેટા એનું લખાણમાં કઈ ગમ ના, કારણ બધું આકૃતિમાં જ આવી જતું હોય. બોલો આટલા સુધી આવડી ગયું બધાને બેટા? આવડી ગયું? ચલો બધા ધ્યાન આપો, હું ફરીથી એક વખત બોલું બેટા. જો સૌ પ્રથમ હવા ગારણ પાત્રમાં દાખલ કરવામાં આવે છે, પહેલું વાક્ય. ત્યારબાદ હવાનું ગારણ કરવામાં આવે છે. આ ગારણ કરેલી હવા પર પિસ્ટન દ્વારા દબાણ લગાડવામાં આવે છે. આથી હવા સંકુચિત બને છે. આ સંકુચિત હવાને ઠંડા પાણીની આસપાસથી પસાર કરવામાં આવે છે. આથી હવા અતિ સંકુચિત બને છે. જેને અલગીકરણ કરતા પાત્રમાં દાખલ કરતા તેમાંથી સૂકો બરફ એટલે ગરમ કાર્બન ડાયોક્સાઇડ અલગ પડે છે. ત્યારબાદ આ હવાને જેટ પંપ દ્વારા સ્પ્રે કરવામાં આવે છે. આથી તેમાંથી આર્ગોન અને નાઇટ્રોજન છૂટો પડે છે. ત્યારબાદ હવામાં રહેલા પ્રવાહી ઓક્સિજનને અલગ પાત્રમાં એકઠો કરવામાં આવે છે.